You'll not forget. No? Okay, whistle, no? Hello everyone. Hello. Hello.
Mom, at least look this way. Maria, auntie, and mom. મોટા મોટા સંગીતકારો નો પણ માહિતગાર
भीम सिंह ने उसे जसराज भाई सुल्तान खान ने ચાર પાંચ છ હશે બહુ મને સાદા ખૂબ ગમે છે સાદા પોતાના વખાણ કરવા એ મીઠું પોઈઝન છે પણ છતાં સાચા પુરુષો બેઠા એની આગળ પોતાની કહાની કરી ભજન અને સંગીત તો હું તો પ્યાસી વાત એક સંગીતકાર અમને કલાકાર છે કલાકાર લાગે કલા નિધિ જુદી વસ્તુ આવે કલાકાર જુદી વસ્તુ કલા નિધિ જુદી વસ્તુ છે કલાકાર જુદી વસ્તુ સુલતાન ખાન જ્યારે રાજકોટમાં હતા રાજકોટમાંથી અમદાવાદ આવ્યા ત્યાં આવ્યા એ સારંગી બધે સારી જસરાજ ભાઈ આપણે કહી મૂળ તો આપણા ભારત ભરે પૂના બારી સંગીતકાર છે એ પીએ પછી એને ગાવાનું મજા આવે કેવો જેમ સાયકલ પેલા પીતા તે પછી સાયકલ ગાય એટલે બંધ સાયકલ નો સાયકલ સમ્રાટ પેલા ને અત્યારે તો કંપની મોટીમાં પાછા સંગીતકાર હવે હવે તમારું સંગીત સાંભળી કીધું આ મોટો વાંધો પડ્યો મારો ખાલી બાબુ ક્યાંથી હવે સંગીત સાંભળી હવે મને ખબર નહીં હતી કાલ આપણે બોલાવે ત્યાં અને મને સંગીતનો શોખ છે ખરેખર પછી ભજનો ગાતા હોય સંગીતમાં પણ ભજન સંગીતમાં રાગ ની અંદર હોવું જોઈએ રાફણીયું ભજન નું હોવું જોઈએ કેવું એ જઈ ને ઓ જઈ ને એવું એ રાફણીયા ભજન કહેવાય રાગ રાગણી વાળું ભજન રાગ રાગણી થી ભજન થાય એ પ્રિય એમાં એક જ ચરણ કેદમાં ભજનીકમાં સંગીતમાં પ્રાચીન ભજનોમાં અથવા બીજામાં જો નીકળ્યા હોય તો અમારે નાળ સ્વામી અને ભલે યાદ કરવા પડે છે ભલે સર શાંતિ મારો તો મિત્ર હતા પણ મને અમારે યાદ આવે વાહ સુંદર વાત છે નાળ સ્વામી તો નેતા એ તો કહી શકાય બાપુ કે નાળ સ્વામી જેવું ગાય છે હવે બધા કોપી કરી શકે ભજન ગાય ને
નારાયણ સ્વામી ના શિષ્ય છે મારા આસ્તિક છે ગહન ભારતીજી એની કોપી એના શિષ્ય છે નારાયણ સ્વામી ના શિષ્ય છે ભીમડા શિવરાત્રી ના મેળા ની અંદર બધા લગભગ ભજનીકો કલાકારો બધા ભેળા થઈ જાય ગોરેલ બાપુ પધારે 5 દિવસ એમની રીત રિવાજ પ્રમાણે પણ આપણા આશ્રમ માં 2 વખત આવે છે પ્રસાદ પણ લે હવે સંગીતકારો કોણ સંગીત ભલે પછી દરબારી બોલે પછી માલકો છે પછી પિંપલા છે સમય ગવા છે પણ સાંભળવાના બધા બધા ડાયરો એને એને ન ફાવે ભજન ની અંદર રાગ લાગણી આવે બાપા ની એક ગઝલ લખેલી છે તમે કદાચ ત્યાં સાંભળી છે કઈ ઓલી આપડે દીપકભાઈ બહુ ગમે બાપા ઓલી ગઝલ તમે લખી છે કઈ પરેશભાઈ ગાય છે ભાઈ પરેશે ગાય છે અરે મેરે માલિક સે કર લે મોહબ્બત કરના હૈ તો મેરે માલિક સે કર લે દૂસરે કો કે કરના ક્યા મતલબ હા ઈ મોહબ્બત કરના હૈ તો મેરે માલિક સે કર લે દૂસરે કો તેરે કે દૂસરે કો બહુ બહુ મારા ભજનો બધા કાલા માતર સુધારવા પડે તમારે સમજેલી વ્યક્તિ ને હું તો પિંગલ ભણ્યો નથી પણ મને તાણ પડે પ્રિય છે બેઠા છે ઘરે આપણું ઘર છે પ્રતાપભાઈ આવ્યો છે આપણું ઘર જ કહેવાય ને લાલબાપુ નું ઘર કહેવાય પણ દેશી માળા મને મળવા જોઈએ ને શું કરું રાજા દેશી મળે મારા દેશ તો કરીએ વિદેશ ની વાત દેશી મળે મારા દેશ મેરે દિલ મે મેરે પ્યારે હે મગર મિલતા નહીં મેરે દિલ મે મેરે પ્યારે હે મગર મિલતા નહીં ગગન મંડળ મે નજર સે દેખા ચાંદર સૂરજ ઓર તારા મુજકો મિલા મેરા પ્યારા ગુરુ ને કરકે ઇશારા ઢૂંઢ ફિરાજ સારા મુજકો ખોજ સદગુરુ મિલિયા
ખોજત ખોજત સદગુરુ મળ્યા ફટી મીઠી ગયા ફટક સારા મીઠી ગયા ફટક તો સમજેલી વ્યક્તિઓ હોય એની આગળ જાણકાર હોય એની કઈ જે બી હોય ને સોનું આવે તે પાર કરી દે તો અમારે હીરા ને વેપારી આગળ છે તમે એને હીરો આપો ને તો કહી દે કાકા આ હીરો આવો છે અમારા વહેલા જૂના જો જૂના સંતો રહ્યા ને લખોડ ભાઈ હર વખત મણિરામ ઘરેણાના છે જસરા એમને રાગ બનાવ્યો હા પોતે બનાવ્યો મિક્સ અને માના પરમ ભક્ત દીકરા છે દીકરા એ તો હવે અંબાજી માં બનેલું છે દસ વાળા પણ હજી છતાં તિથિ આવે ત્યારે જસરાજ આવે આપણા સૌરાષ્ટ્ર ની વાત કરો કે ગુજરાત ની વાત કરો કો સંગીત માં પહેલો નંબર ઓમકાર વાહ પછી બીજા નંબરમાં તે પછી ઘણા વર્ષો પછી માસ્તર વસંત થાય માસ્ટર વસંત વસંત સુરત મેરી ધરતી કે બાત હાજર થોડું ગઈ વજન કરજો ચારક જ વર્ષ હજી હવે કરવાના છે મોટા ભાઈ રાજકોટ ના ફરે પંડિત જસરાજ હમણાં 6 મહિના પેલા આવ્યા હતા અને એને હવેલી સંગીત ઉપર અને એ માતાજી ના બહુ ભક્ત છે મહાકાળી મહાકાળી નું તો બહુ જ એ આપડે ગુજરાત ના ગુજરાત ના નહીં ને જસરાજ મેં જસરાજ સંગીત બધું શીખેલા
ઠાકોર સાણંદ ઠાકોર સાહેબ પણ એ રાજસ્થાનમાં મણિરામ કરે કરીને સંગીતકાર થઈ ગયા એ ઘરે રહેવાના પણ બાપુ એ વાત એમ કરતા હતા કે એનો અવાજ જતો રહ્યો હતો એનો અવાજ જતો રહ્યો હતો અને ગુજરાતમાં આવીને એને માતાજીની માનતા ને એવું બધું કર્યું ત્રણ મહિનામાં એનો અવાજ પાછો આવ્યો આપણે ગઢવી નામ કર્યું ને જય માતાજી એને કહેવાય માતા ભજન ગાય વાહ ભારત મિત્ર પૂનમચંદ કરીને એના ભાઈ હતા કાકા ભાઈ પેલી સ્તુતિ માં કાઢી ની જ કરે પછી જ સંગીત ચાલુ કરે આપણા ઘણો છે બેસો ખાલી જગ્યા હું કામ મને કયો પચી પચા ને મને ઈ તો જ ગમે હરિયર ખાવા હોય તો હરિયર ની ટેવ પાડી દેવી હારી એક બીજી ને વાળો મીઠો કાય ન દેવાય તો કાય મીઠો આવકારો આપવો એ ટેવ પાડી દેવી પણ બીજી ટેવ જૂઠી ને ખોટી છે ઈ ન પાડે તો સારું કેવું નામ નહી આવે હવે હા બરોબર મારા જીવનમાં હા યાસી વર્ષ થાય છે જીવનમાં તો છે પેલો મેલો આ લંડન માં આવ્યો બોલું છું એમ નથી આપણી આગળ દેખાડ જ થતી અમે તો એના જેને પ્યાસી રહ્યા ને અમને પ્યાસ બુજાને વાળે મેલે અમે તો હરિયર કરાવવાના પ્યાસી પછી સંગીત ના પ્યાસી ભજન ના પ્યાસી સમત્વ વાળા બધા એક તારા વાળા ના પ્યાસી લોકો લોકો તાણતા હોય કલ્યાણજી આનંદજી હતા રાજકોટ આવે રાજકોટ આવો આવો બપો જવાનું કે છાપ લાગી ગઢવી નું ઘર વાત કરો જવાના ફરવા જવાબદારી એની થી વાત કરો આપણે મોઢાની ઝલક થોડી ચોક્કસ કેટલું એકાદ બે મહિના રોકાવાનું એક મહિનો પછી ઓજીતાનો કઈ સમાચાર આવે કે તમારે હાજરી ની જરૂર છે રવિવારે 4 કલાક અમે સંસ્થા ચલાવી
એમાં ગુજરાતી ભાષા આપણે ભજન ધૂન એવું બધું કરી દેશી બધી રમતો કરી એટલે બાળકોને આપણી સંસ્કૃતિનો થોડું કેમ કે પાંચસો બાળકો છે કદાચ એનો કઈ પ્રોબ્લેમ પ્રતાપ તેતક ઠેકવી રાણા પ્રતાપ એનું લાગતું નથી એક કામ કરો હું નંબર લખાવું પ્રભુદાસ સૂચક જે છે ચેતક બાવળી નો હતો સંગ્રહની બાજુમાં બાવળી ગામ છે ને ત્યાંથી લીધે છ વખત પૃથ્વીરાજ ને હરાવેલો પૃથ્વીરાજ ને છ વખત હરાવેલો પૃથ્વીરાજે શબ્દ પણ ગળામાં કામ આવે સંગીત માં શબ્દ શબ્દ એનું તો સંગીત કે છે પૃથ્વીરાજ ની માથે સાકારો આ બીજો ત્રીજો કેટલી બધી તકલીફ પુરાય ગયો એની માં સાત તવા કેટલા લોઢા ના ચંદ બારોટે માને સ્તુતિ કરી અને હવે એને ચિતાવા જવું કેવી રીતે પછી નીચેથી ચંદ બારોટ બોલે છે પૃથ્વીરાજ ને ખ્યાલ કરો ચંદ બોલું છું ચંદ મારો તમારો સાગરી હવે પણ આવી ગયેલો છું પણ છે કેટલો ઊંચો એટલો તમને કહી દઉં અને એ ઉપર બેઠા બાદશાહ છે કેટલું એ તમને કહી દઉં તમે ખ્યાલ કરી લેજો છે કેટલું
શાક તમા લોઢાના છે કેટલો તમે યાદ રાખજો. શબ્દ વેધી બાણ તમારે મારવો છે, તમારી તાકાત આ જોવા જ છે. ચાર વાસ ચોસઠ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, અંગુલ અષ્ટ પ્રમાણ, ચાર વાસ ચોસઠ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ. તે પણ સુલતાન હે મત ચૂકે ચૌહાણ. અહીં છે, અહીં બેઠા છે ઉપર. ખ્યાલ કરજો તમારી તાકાત હવે જે મોરબાણ બેઠે બેસી. એક તો લોઢાની હાકલો બંદર સજા, જેને કૃપા એ ઈશ્વરી શક્તિ જેનામાં છે, ઈશ્વરી તત્વ છે. બાણ હાથમાં લીધું, ચંદ બારોટ ને એવા પ્રમાણે કે હવે સુલતાન બોલે તો હું બાણ બાણ લગાવું. સુલતાન બોલ્યા ત્યાં તો આને ચેતાવી દીધી, ચંદ બારોટ ચેતાવી દીધી એના ઉપરથી. સુલતાન બોલ્યા, ચંદવારો કઈ કીધેલું કે આટલું ઊંચું છે, લોઢાના હાથ તવા છે, ચાર વાસ ચોસઠ ગઢ, ચાર વાસ ચોસઠ ગઢ અંગુલ અષ્ટ પ્રમાણ, તે પર સુલતાન હે મત ચૂકે ચૌહાણ. બાણ કરી આમ સાંધ્યું, હો હાંગ્યો તો હાથ તવા તોડી નાખ્યા અંગુલ અષ્ટ પ્રમાણ, અને સુલતાન બેઠો તો ત્યાં આય લઈ ગયું બાણ. પૃથ્વીરાજ ને કોઈ જગત માં જીતવા વાળું, પૃથ્વીરાજ તું ચંદ બારો જીતા. એ વખતે બારોટ ને કટવી ની જરૂર, સાથીદારો રહેતા રાજાઓના રાજકારણી સાથીદારો બીજા બની ના અત્યારના આધુનિક રાજાઓના સાથીદાર પપ્પુ બોલા પપ્પુ તમે આવો કે મારે પ્રમાણ તો હોવું જોઈએ ને, એ નામ લઈને સારું થાય. બે પ્રકારના કલ્યાણ, અમારે તો સાત ભૂમિકા ના સાત મંત્રો છે. બે ત્રણ જે હું કરી રહ્યો છું તે સાધના કરીને આમ સિદ્ધ કરેલા છે, પણ કહેવાનો મુદ્દો છે કે પેલા હું પેલા બે આમાંથી કોઈ નોટું તૈયાર થાય એવું નથી. આ મંત્રો માંથી કઈ સોનું રૂપું મળે એવું પણ નહીં. આચવાનું શરીફ આચવાનું કલ્યાણ, પછી એને પ્રારબ્ધ અનુસરીને, પ્રારબ્ધ અનુસરીને વિકાસ થતો હોય, પ્રારબ્ધ અનુસરીને એને પછી ધંધા કે દ્રષ્ટિમાં બીજી રીતિ રિવાજ મળતા હોય તો ઈશ્વરની કૃપા રહી છે.
બહુ ઓછી દોરી ના, બહુ ઓછી પૂરી કોઈ ના તાર ઓછી દોરી નો. આ તો કેમ કીધી એટલે ભાઈ હું એમ જ કરું. આપણે ક્યાં પીડા દવા સુધી ગયા બોકો તડકો પાછા બારી બંધ જ થઈ ગઈ આવું શું. કાકા આફ્રિકા રહેતા હતા, પછી બે ભાઈ ત્યાં ભાવનગર. બાપુ એને થકતો કે થકતા
મસ્તરા બાપા કેદી ઓઠે એની આ ઘણી કહાની છે. એની સમાધિ સ્થાન મોટા